હેલો ફ્રેન્ડ્સ, હું જનક મારું ફરીથી એક વખત આપની સાથે આત્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડિપ્લોમા સ્ટડીઝ તરફથી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સેમેસ્ટર નંબર 2ના સ્ટુડન્ટ્સ માટે ચેપ્ટર નંબર 4 કહેતા કે ફંક્શન, કે જે જીટીયુની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના ટ્યુટોરિયલ્સનો એક વિડીયો લઈને આપની વચ્ચે આવ્યો છું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે ફંક્શન ટ્યુટોરિયલના આપણે પ્રોગ્રામ્સ છે એ વન બાય વન બધા એક્ઝિક્યુટ કરવાના છે. તો આવો જોઈએ વન બાય વન બધા પ્રોગ્રામ ટર્બોસીની અંદર એક્ઝિક્યુશન સાથે. મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે ટર્બોસીના ફંક્શન ચેપ્ટરના જે બે પ્રોગ્રામ ડિસ્કસ કરવાના છીએ એ બંને પ્રોગ્રામ જીટીયુની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા બે પ્રોગ્રામ છે કે જે પૂછાવાની ખૂબ શક્યતા છે. તો મિત્રો, વન બાય વન બધા બે પ્રોગ્રામ આપણે જોઈએ. તો એની અંદર પહેલો પ્રોગ્રામ છે, એની ડેફિનેશન તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. ટર્બોસીમાં ડેફિનેશન એવી છે, રાઇટ એ પ્રોગ્રામ દેટ પરફોર્મ ઓપરેશન ઓફ કેલ્ક્યુલેટર યુઝિંગ ફંક્શન. મિત્રો, એવું કહી શકાય કે કેલ્ક્યુલેટરની અંદર આપણે જેટલા પણ ઓપરેશન કરીએ છીએ એમાંના મેઇન ચાર જે ઓપરેશન છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, કહેતા એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન, આ ચાર ઓપરેશન છે એ આપણે ફંક્શનની મદદથી કરવાના છે. મિત્રો, અગાઉ આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે ફંક્શન છે ચાર રીતે બની શકે છે. પહેલી મેથડ હતી એની અંદરથી વિથ રિટર્ન ટાઈપ વિથ આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન ટાઈપ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન ટાઈપ વિથ આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન ટાઈપ નો આર્ગ્યુમેન્ટ. મિત્રો, આ ચાર મેથડથી તમે કોઈ પણ ફંક્શન છે ક્રિએટ કરી શકો છો. મેં ત્યારે પણ તમને જણાવેલું હતું કે આપણે ભવિષ્યમાં જેટલા પણ પ્રોગ્રામ બનાવશું એ બધા પ્રોગ્રામની અંદર આપણે ફંક્શનની કઈ કેટેગરી યુઝ કરશું, ફોર્થ કેટેગરી, એટલે કે વિથ રિટર્ન ટાઈપ અને વિથ ફંક્શન. તો મિત્રો, કોઈ પણ પ્રોગ્રામ છે એની શરૂઆત આપને ખ્યાલ હશે કે મેઇન ફંક્શનથી થાય. તો મેઇન ફંક્શનથી આપણે શરૂઆત કરીએ આ કેલ્ક્યુલેટરના પ્રોગ્રામની. તો મેઇન ફંક્શનની અંદર અહીંયા મેં રેફરન્સ તરીકે અમુક વેરિયેબલ્સ છે એને ડિક્લેર કરેલા છે. મિત્રો, આપને ખ્યાલ છે આપણે ચોથી કેટેગરીથી પ્રોગ્રામ કરવાના છીએ, એટલે જેટલા પણ ફંક્શન આપણે બનાવશું એ ફંક્શનની અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ, બે નંબર છે પાસ કરવાના આવશે. તો આ બંને નંબર છે એ યુઝર પાસેથી આપણે ગેટ કરાવશું, અને ગેટ કરાવીને ક્યાં સ્ટોર કરાવેલા હશે, એક્સ અને વાય નામના વેરિયેબલની અંદર. મિત્રો, અહીંયા મેં એક ફંક્શન બનાવેલું છે એડ એક્સ કોમા વાય, એટલે કે એડ નામનું એક ફંક્શન છે. એની અંદર બે આર્ગ્યુમેન્ટ, એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કઈ કઈ છે, એક્સ અને વાય. એક્સ અને વાય એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ છે એ હું પાસ કરીશ, અને આ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ છે એડ નામનું જે ફંક્શન છે એમાં ફોર્મલ આર્ગ્યુમેન્ટ એ અને બીની અંદર કોપી થશે. એ અને બીની અંદર કોપી થયા પછી ફંક્શન જે કોલ થયું છે, એટલે એડ ફંક્શનની અંદર તમારો કંટ્રોલ ટ્રાન્સફર થશે. કંટ્રોલની ફંક્શનની અંદર મેં લખેલું છે INTC, એટલે સી નામનો એક વેરિયેબલ લીધો છે. અંદર લખેલું છે સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, એનો મતલબ એવો થાય એડિશન પરફોર્મ કરે છે, અને આ ફંક્શન રિટર્ન શું કરે છે, સીની વેલ્યુ રિટર્ન કરે છે. મિત્રો, આ ફંક્શનની વેલ્યુ રિટર્ન જે કરે છે ઇન્ટીજર ટાઈપની છે, એટલે અહીંયા રિટર્ન ટાઈપ તમે કઈ લખેલી હશે, ઇન્ટીજર લખેલી હશે. INT ઇન્ટીજર લખેલી છે, એટલે જ્યાં તમે કોલ કરાવેલું છે ફંક્શન એડ એક્સ કોમા વાય, એ જે વેલ્યુ રિટર્ન કરે છે, રિટર્ન થયેલી વેલ્યુ તમે સ્ટોર કરાવશો, એ નામ છે ઝેડ નામનું ફંક્શન, ઝેડ નામનો વેરિયેબલ છે. અને આ ઝેડ નામનો વેરિયેબલ મેં નીચે પ્રિન્ટ કરાવેલો છે, એટલે બે સંખ્યાનું એડિશન થઈને અહીંયા પ્રિન્ટ થશે. એવી જ રીતે સબસ્ટ્રેક્શનની અંદર એક્સ અને વાયની જે વેલ્યુ છે એ પાસ કરાવેલી છે, અને ફંક્શન જ્યાં કોલ થયેલું, ડિક્લેર થયેલું છે એ ફંક્શનની અંદર મેં ત્યાં એને ફોર્મલ પેરામીટરમાં કોપી કરાવેલી છે. એ સબસ્ટ્રક્શનનું ઓપરેશન કરેલું છે, રિટર્ન સી કરે છે, અને સીને સ્ટોર ક્યાં કરશો, તમે પીની અંદર સ્ટોર કરો છો. એવી જ રીતે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને રિમાઇન્ડર. મિત્રો, ડિવિઝન અને રિમાઇન્ડર છે ખાસ જોવા જેવા છે, કારણ કે આ બંને ફંક્શનની રિટર્ન ટાઈપ છે ફ્લોટ છે. કેવી છે, ફ્લોટ છે. ફ્લોટની રિટર્ન ટાઈપ છે, છતાં મેં અહીંયા સ્ટોર શેમાં કરેલી છે, ઇન્ટીજરની અંદર સ્ટોર કરેલી છે. આર અને એસ કેવા છે, ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ છે. તો એનો મતલબ એવો થાય જ્યારે હું એને પ્રિન્ટ કરાવીશ ત્યારે કયો ડેટા ટાઈપ સ્પેસિફાયર યુઝ કરીશ, પર્સન્ટેજ ડી. આ બંને વેલ્યુ કઈ રિટર્ન કરે છે, ફ્લોટ રિટર્ન કરે છે, છતાં હું એને ઇન્ટીજરની અંદર સ્ટોર કરાવું છું અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું. મિત્રો, જોઈએ કમ્પાઇલેશન થઈને તમારે રન કરશો જ્યારે પ્રોગ્રામ, ત્યારે તમારી પાસે બે વેરિયેબલ માગશે. બે વેરિયેબલની વેલ્યુ સપોઝ હું 6 અને 2 આપું, તો એનો મતલબ એવો થાય બંનેનું એડિશન કેટલું થશે, 8 થશે.
સબસ્ટ્રેક્શન કેટલું થશે? 4 થશે, મલ્ટિપ્લિકેશન 12 થશે, ડિવિઝન 3 થશે અને રિમાઇન્ડર કેટલી મળશે તમને? 0 મળશે. તો મિત્રો આ થયો તમારો એક પ્રોગ્રામ. ત્યારબાદ આપણે જે પ્રોગ્રામ જોવાનો છે એની ડેફિનેશન જોઈએ. તો આ પ્રોગ્રામની અંદર તમે જ્યારે પણ ફાઇલમાં લખો છો પ્રોગ્રામ, ત્યારે ફાઇલમાં પ્રોગ્રામ લખતી વખતે જે ડેફિનેશન તમારે લખવાની છે, ડેફિનેશન આ પ્રકારની છે. રાઇટ એ પ્રોગ્રામ દેટ પરફોર્મ ટુ ફાઇન્ડ ફેક્ટોરિયલ યુઝિંગ ફંક્શન. મિત્રો આપને ખ્યાલ છે કે આ ફેક્ટોરિયલ નામનો જે પ્રોગ્રામ છે, ફંક્શન છે, આપણે આની પહેલાં અગાઉ એક ટોપિકની અંદર જોઈ ગયા છીએ. એનું નામ ફંક્શનની અંદર હતું રિકર્ઝન. શું કામ અને રિકર્ઝન કહેવાય? તો કે ભાઈ આ એક પ્રકારનું ફંક્શન છે કે જે પોતાની અંદર એક સ્ટેટમેન્ટની અંદર કોલ થાય છે. તો આને એવું પણ કહી શકાય ફંક્શનની અંદર પોતે ને પોતે ફંક્શન કોલ થાય છે. તો આને રિકર્ઝન પણ કહી શકાય. રિકર્ઝનનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે ફેક્ટોરિયલનો પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામને આપણે ડિસ્કસ કરતા પહેલાં સૌ પ્રથમ કમ્પાઇલર ક્યાંથી એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે? મેઇન ફંક્શનથી સ્ટાર્ટ કરશે. એટલે મેં આ બે વેરિયેબલ લીધેલા છે, એક્સ અને આન્સર. મિત્રો એક્સની વેલ્યુ જે કાંઈ પણ યુઝર જેનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માગતો હોય એની વેલ્યુ તમારે એક્સની અંદર તમારે દેવાની રહેશે. એક્સની અંદર જે વેલ્યુ તમે પાસ કરાવો છો એ એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ તરીકે અહીંથી પાસ થાય છે ફેક્ટ નામના ફંક્શનની અંદર. અને આ ફેક્ટ નામનું ફંક્શન છે એ એક્સની વેલ્યુ, ફરી ત્યાં મેં એક્સ જ નામ રાખેલું છે, એ ફોર્મલ પેરામીટરની અંદર કોપી થશે. અને ફોર્મલ પેરામીટરની અંદર કોપી થયા બાદ ફંક્શન એક્ઝિક્યુટ કરશે. ફંક્શન એક્ઝિક્યુટ કરશો તો અંદર મેં ઇફ એલ્સ કન્ડિશન લખેલી છે. જો ઇફ એક્સની વેલ્યુ જો 1 હશે, એક્સની વેલ્યુ 1 હશે તો આ ફંક્શન રિટર્ન શું કરી દેશે? 1 રિટર્ન કરી દેશે. અને જો 1 નહીં હોય તો જે વેલ્યુ એક્સની હશે એને મલ્ટીપ્લાય ફેક્ટોરિયલ ઓફ એક્સ માઇનસ 1. એટલે ફોર એક્ઝામ્પલ 5 હશે તો ફરીથી રિટર્ન શું કરશે? 5 ઇન્ટુ ફેક્ટ ઓફ 4. એવી રીતે રિટર્ન કે થયા રાખશે અને આ ફંક્શન અંદર ને અંદર કોલ થયા રાખશે. જ્યાં સુધી એક્સની વેલ્યુ 1 નહીં થાય ત્યાં સુધી છે આ ફંક્શન એની અંદર પોતાને કોલ કરાવ્યા રાખશે. મિત્રો આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીને જોઈએ તો વધારે ખ્યાલ આવશે. જ્યારે આપણે એક્ઝિક્યુટ કરશું ત્યારે આપણને ખબર છે કે ભાઈ જ્યારે હું આ વેલ્યુ તરીકે 3 નાખીશ તો મને 3 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરીને આપશે. તો 3 ફેક્ટોરિયલનો મતલબ થાય 3 ઇન્ટુ 2 2 ઇન્ટુ 1. એનો આન્સર આવશે 6 આવશે. મિત્રો હજી એક આપણે આઉટપુટની અંદર જોઈ જોઈએ કે જો હું આની અંદર 5 નાખીશ તો 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, એટલે 120 આન્સરની અંદર આવશે. મિત્રો તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે બે પ્રોગ્રામ જોયા એ બંને પ્રોગ્રામ છે એ જીટીયુની એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી છે. તો મિત્રો આ બંને પ્રોગ્રામ છે એ તમે ટર્બોસીની અંદર એક્ઝિક્યુટ કરીને રિવાઇઝ કરી લેજો. ત્યારબાદ નવા વિડીયોની અંદર મળીએ નવા પ્રોગ્રામની સાથે.